ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ચાલો આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં ક્વેશ્ચન નંબર વન અને ક્વેશ્ચન નંબર ટુ જોયા હવે ક્વેશ્ચન નંબર થ્રીથી શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર થ્રી છે કિંમત શોધો એટલે કિંમત શોધો માટે સાદુરૂપ રૂપ તો આપવું જ પડશે અને ત્યાર પછી સાદુરૂપ રૂપ આપીને એની કિંમત શોધવાની છે જો ફક્ત સાદુરૂપ રૂપ આપવાનું હોય ને એવું પૂછ્યું હોય ને કે સાદુરૂપ રૂપ આપો તો તમે કિંમત એકવાર નહીં શોધો તો ચાલે પણ જ્યારે કિંમત શોધો એવું પર્ટિક્યુલર લખ્યું હોય તો તમારે કિંમત શોધવી જ પડશે તો ક્વેશ્ચન નંબર ત્રણ ની અંદર જે પાંચ દાખલા આપેલા છે એ પાંચે પાંચ દાખલામાં તમારે કિંમત શોધવાની છે બરાબર એનો પહેલો દાખલો જુઓ ત્રણનો ઘાત કાઉન્સની અંદર વધતા ચારનો ઋણ એક ઘાત ગુણ્યા બેનો વર્ગ હવે જુઓ ત્રણનો ઝીરોઘાત એટલે એનો જવાબ કેટલો આવે એક કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો ઝીરોઘાત એટલે એક કહેવાય વત્તા ચારનો ઋણ એક ઘાત હવે આ પણ મેં તમને આગળ કરાવ્યું ઘાતાંક જે છે એ ઘાતાંક ઋણ છે ઘાત જ્યારે ઋણ હોય ત્યારે એ છેદમાં ચાલ્યું જાય એટલે એકના છેદમાં ચારનો એક ઘાત પણ આપણે એક ઘાત લખતા નથી એટલે ચારનો એક ઘાત આમ લખવું ગુણ્યા બેનો વર્ગ એટલે ચાર થઈ ગયો હવે જુઓ એક વત્તા એકના છેદમાં ચાર એટલે લસા લઈએ ને ચાર વત્તા એકના છેદમાં ચાર આ તો આવડે ને ક્યાં પણ નહીં આવડે ચાર અહીંયા જાય લસા એક અને ચાર નો લસા ચાર આવે ને એટલે ચાર વત્તા એક ના છેદમાં ચાર ગુણ્યા ચાર ચાર ને એક પાંચ પાંચના છેદમાં ચાર ગુણ્યા ચાર 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 ઉડ્યા એટલે જવાબ કેટલો આવ્યો પાંચ તો આ પ્રમાણે કિંમત શોધવાનો જવાબ આવ્યો પાંચ હવે બીજો જોઈએ બીજામાં છે ઋણગત 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 બેનો ઋણ એક ગાત ગુણ્યા ચાર એનો પણ ઋણ એક ગાત ભાગ્યા બે એનો ઋણ બે ઘાત બરાબર આટલો આવ્યું છે બે નો ઋણ એક ઘાત એટલે એક ના છેદમાં બે થાય બરાબર ને ઋણ એક ઘાત છે ઋણ નીચે ચાલ્યું જાય એટલે ધન થઈ જાય એક ના છેદમાં બે ગુણ્યા ચાર નો ઋણ એક ઘાત એટલે એ પણ એક ના છેદમાં ચાર થઈ જવાનું એક ના છેદમાં બે ગુણ્યા એક ના છેદમાં ચાર ભાગ્યા એક ના છેદમાં બે નો વર્ગ આ બધા ઋણ એક ઋણ એક ઋણ બે ઘાત છે તે બધા ક્યાં ચાલ્યા ગયા નીચે થઈ ગયા બરાબર છે ચાલો હવે કાઉસનું સાદુ રૂપ આપ્યું તો એક છેદમાં આઠ આવ્યા ચાર દુ ઉપર એક ગુણ્યા એક ગુણ્યા બે નો વર્ગ આ કેવી રીતે આવ્યું ગુણ્યા બે નો વર્ગ ભાગાકારનું શું થઈ જાય ગુણાકાર જો ભાગાકારનો ગુણાકાર થાય તો પાછળની સંખ્યાનો વ્યસ્ત લેવાનો એકના છેદમાં બે નો વર્ગ એનો જવાબ આવે અંશમાં બે નો વર્ગ હવે બે નો વર્ગ એટલે કેટલા થાય ચાર એકના છેદમાં આઠ ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ એટલે આનો જવાબ આવ્યો એકના છેદમાં બે પડે છે તો આ પ્રમાણે ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ તો ખરો જ પણ તે ઉપરાંત ઋણ ઘાતાંકના નિયમોનો પણ ઉપયોગ કરીને દાખલાની કિંમત શોધવાની ચાલો હવે અહીંયા જઈએ ત્રીજો દાખલો એકના છેદમાં બે તેનો ઋણ બે ઘાત વત્તા એકના છેદમાં ત્રણ તેનો ઋણ બે ઘાત વત્તા એકના છેદમાં ચાર તેનો ઋણ બે ઘાત હવે જુઓ જે આધાર છે ને તે પણ અપૂર્ણાંક સંખ્યા આપેલી છે અને ઋણ બે ઋણ બે ઋણ બે ઘાત આપેલો છે તો ઋણ ઘાતને આપણે છેદમાં લખીએ છીએ તો એકના છેદમાં એકના છેદમાં બેનો બે ઘાત આખું આવી જાય છેદમાં આવી જાય અને એનો ઘાત છે તે ધન થઈ જાય એકના છેદમાં એકના છેદમાં બેનો બે ઘાત વધતા આ પણ એક પ્રમાણે થશે એક આખાના છેદમાં એક તૃતીયાંશનો બે ઘાત વત્તા એક આખાના છેદમાં એક ચતુર્થાંશનો બે ઘાત બરાબર હવે જુઓ એકનો વર્ગ અને બેનો વર્ગ થયો તો બેનો વર્ગ છેક નીચે આવવાનો ને એટલે એ ઉપર ચાલ્યો જાય અંશમાં ખબર પડે છે મેં અહીંયા એક સ્ટેપ નથી લખ્યું શું નથી લખ્યું એક છેદમાં એકનો વર્ગ બેનો વર્ગ એવું થાય ને કારણ કે આ જે એક દ્વિતીયાંશ છે એની બહાર બે ઘાત છે એ એકને પણ લાગે અને બેને પણ લાગે એ આપણા ઘાત ગાથાંકનો નિયમ છે એટલે એકનો વર્ગ છેદમાં બેનો વર્ગ તો આ એક છેદ ને આ બીજો છેદ એટલે આ બેનો વર્ગ ક્યાં જાય ઉપર ચાલ્યો જાય અંશમાં ચાલ્યો જાય એટલે બેનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ તો બેનો વર્ગ એટલે ચાર ત્રણનો વર્ગ એટલે નવ ચારનો વર્ગ એટલે સોળ તો સોળ ને નવ પચીસ ને ચાર ઓગણત્રીસ આનો જવાબ કેટલો આવે ઓગણતીસ આવે બરાબર છે ચાલો ચોથો દાખલો ચોથો દાખલો કંઈ કરવાનું નથી કેમ કારણ કે આ આવે ધારો કે એક સંખ્યા છે અને એ સંખ્યાનો ઝીરોઘાત તો કોઈ પણ સંખ્યાનો ઝીરોઘાત એટલે એનો જવાબ કેટલો આવવાનો એક અહીંયા લખ્યું છે કોઈ પણ સંખ્યાનો ઝીરોઘાત એક થાય એટલે આનો જવાબ આવે એક બરાબર આમાં બીજું કશું કરવાનું નથી ચાલો આ જોઈ લઈએ બે કાંસ છે જોજો પહેલા તો છગડ કાઉસ એની અંદર ઋણ બે ત્રત્યાંશ નો ઋણ બે ઘાત અને એનો બે ઘાત હવે જુઓ બે વાર ઘાત આવી જ્યારે પણ બે વાર ઘાત આવે ત્યારે ઘાતનું શું કરવાનું હોય ગુણાકાર કરવાનો હોય એટલે ઘાતનો ગુણાકાર કર્યો તો ઋણ બે ત્રત્યાંશ નો ઋણ ચાર ઘાત થઈ ગયો બે દુ ચાર ઋણ ચાર ઘાત હવે ઋણ ગત આ ઋણ ને ધન બનાવીશું કે આ ઋણ ને ધન બનાવીશું બોલો ગ્રીન લાઈટ થાય છે આ ઋણ ચાર છે ને એ ધન બને બરાબર એટલે એકના છેદમાં ઋણ બે ત્રત્યાંશ નો ચાર ઘાત બરાબર ઋણ ચારનો ચાર ઘાત આ તો સંખ્યા છે સંખ્યામાં તો ગત જોઈને પછી કરશું જ પણ અત્યારે ઘાત જે ઋણ છે એને પહેલા આપણે ધન બનાવવો પડે એટલે એકના છેદમાં ઋણ બે તૃતીયાંશનો ચાર ઘાત તો ચાર ઘાત આવી એટલે પાછો આ ઋણ છે તે હવે શું થઈ જવાનું ધન થઈ જવાનું બરાબર એટલે એકના છેદમાં બે નો ચાર ઘાત છેદમાં ત્રણ નો ચાર ઘાત હવે જોજો હે બે નો ચાર ઘાત એના છેદમાં ત્રણ નો ચાર ઘાત તો ત્રણ નો ચાર ઘાત ક્યાં ચાલ્યો જાય અંશમાં ચાલ્યો જાય એટલે ત્રણ નો ચાર ઘાત છેદમાં બે નો ચાર ઘાત ત્રણ નો ચાર ઘાત એટલે એક્યાસી ત્રણ તાળી તાળી સત્તાવીસ તાળી એક્યાસી અને બેનો ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ આવી ગયા એક્યાસી ના છેદમાં સોળ આવી ગયો તો આ પ્રમાણે કિંમત કિંમતના દાખલા તમારે ગણવા પડે બરાબર છે તો આ થઈ ગયો તમારો ત્રીજો પ્રશ્ન હવે આપણે આવીએ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્નમાં પણ કિંમત શોધવાની છે એમાંની અંદર બે દાખલા આપ્યા છે બંને દાખલા હું ગણાવું છું ચાલો જોઈએ મને એમ કે કોઈ ઇઝી દાખલા હોય તો તમને ગણવા માટે આપી દઉં પણ જરાક હું સમજાવી દઉં તો એ વધારે સારું રહેશે એટલે સમજાવી દઉં છું જુઓ આઠ નો ઋણ એક ગત ગુણ્યા પાંચ નો ત્રણ ઘાત અને બે નો ઋણ ચાર ઘાત હવે આટલા બધા દાખલા ગણ્યા ને એટલે કશું તમને ખ્યાલ આવી જાય કે અંશની સંખ્યા જો ઋણ ગતાંક હોય ને તો અંશવાળું હોય ને તેને છેદમાં લખી દેવાનું છેદવાળું હોય ને તેને અંશમાં લખી દેવાનું તો એનો ઘાત જે ઋણ છે ને તે ધન થઈ જાય અત્યારે આપણે એવું જ કર્યું ને એકના છેદમાં લખીએ એટલે એ ધન થઈ જાય અને છેદમાં હોય તો શું થાય એના પણ છેદમાં લખીએ તો એ છેદમાં હોય તે તો પાછું અંશમાં જ થઈ જવાનું ને બરાબર એટલે આની પરથી તારણ એવું નીકળ્યું કે જો અંશની અંદર ઋણ ગાતાંક હોય તો એને ધન બનાવવા માટે છેદમાં લખો અને છેદની અંદર ઋણ ઘાતાંક હોય તો એ ઘાતાંકને ધન બનાવવા માટે અંશમાં લખી દો ખ્યાલ આવશે આટલી વસ્તુ તો આમાં આઠનો એક ઋણ એક ઘાત છે તો એ કાં ચાલ્યું જવાનું જુઓ નીચે ચાલ્યું ગયું આઠનો ઋણ ઋણ એક ઘાતની જગ્યાએ હવે ધન એક ઘાત થઈ ગયું અને બેનો ઋણ ચાર ઘાત છે તે ઉપર આવી ગયું પાંચના ઘનની જગ્યા બદલાશે નહીં કેમ એની જગ્યા નહીં બદલાય કારણ કે એમાં તો ઘાત ધન જ છે ને એટલે આપણે એને કોઈ જગ્યાએ ફેરવવાની જરૂર નથી બરાબર ને ચાલો હવે બે નો ચાર ઘાત ગુણ્યા પાંચ નો ઘન છેદમાં બે નો ઘન આ બે નો ઘન ક્યાંથી બોલો આમાં તો ઉપરના સ્ટેપમાં તો આઠ નો એક ઘાત લખેલું હતું ને આ બે નો ઘન કેવી રીતે આવી ગયું હા તો હવે સમજાવ જો ગણતર ને આ લોકો એક્યાસી વાંચે આ એક્યાસી નથી બે નો ઘન છે ધ્યાન રાખ અરે આઠ છે આઠનો નો એક ઘાત છે હવે આઠનો એક ઘાત એટલે આઠ કહેવાય આઠનો એક ઘાત એટલે શું આઠ તો આઠ એટલે બેનો નો ઘન તરીકે દર્શાવી શકાય ને આપણે એને કેમ બે ના ઘાત ઘન સ્વરૂપે એને દર્શાવવાનું કારણ કે આની સાથે આ બેનો ચાર ઘાત છે અહીંયા આપણે આઠ એટલે બેનો ઘન લખીશું તો એમાં આપણે ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી શકીએ એટલા માટે આવું આઠ નહીં રાવવા દેવાનું આઠને શું કરવાનું બેના ઘનમાં ફેરવી દેવાનું તો જુઓ બેનો ચાર ઘાત ગુણ્યા પાંચનો ઘન છેદમાં બેનો ત્રણ ઘાત એ લખાઈ ગયો હવે જુઓ ચાર અને ત્રણ ભાગાકાર એટલે બાદ બાકી કરવાની એટલે બેનો ચાર ઓછા ત્રણ ઘાત ગુણ્યા પાંચનો ઘન ચાર ઓછા ત્રણ એટલે બેનો એક ઘાત એક ઘાત થઈ ગયો ને ગુણ્યા પાંચનો ઘન બે ગુણ્યા પાંચનો ઘન એટલે પાંચ પચામ પચીસ અને પચીસ પંચા એકસો પચીસ અને એકસો પચીસ દુ બસો પચાસ એટલે આનો જવાબ કેટલો આવ્યો બસો પચાસ જો આ બધા દાખલા ખાલી જોયા નહીં કરતા ઘણી બધી વખત મેં તમને સૂચના આપી હજુ આપણો સિલેબસ કમ્પ્લીટ થશે ત્યાં સુધી હું કહીશ કે દાખલાને જોવાના નથી ઘણો તો જ આવડશે ચાલો બીજો દાખલો જોઈએ 5 નો ઋણ એક ઘાત ગુણ્યા બે નો ઋણઘાત ગુણ્યા છ નો ઋણ એક ઘાત સમજ પડી હવે પાંચ નો ઋણ એક ઘાત એટલે 1 ના પાંચ બરાબર ઋણ એક ઘાત છે એટલે એકના છેદમાં પાંચ ગુણિયા નો ઋણ એક ઘાત એટલે 1 ના બે છે ગુણ્યા એક છેદમાં છ બધાનો ઋણ એક ઋણ એક ઋણ એક ઘાત છે એકના છેદમાં દસ પાંચ દુ દસ થાય ને આ તો એકદમ ઇઝી છે એકના છેદમાં છ દસ સાઠ આનો જવાબ આવ્યો એકના છેદમાં સાઠ ખ્યાલ આવે ચલો ત્યાર પછી કયો દાખલો આવ્યો હવે આપણે આવ્યો દાખલા નંબર પાંચ આ દાખલા નંબર પાંચ છે ને જરા સમજવા જેવો છે ધ્યાન રાખજો એમ રકમ એકદમ ઈઝી જુઓ પાંચનો એમ ઘાત ભાગ્યા પાંચનો ઋણ ત્રણ ઘાત બરાબર પાંચનો પાંચ ઘાત હોય તો એમની કિંમત શોધો આ એમ જે ઘાતમાં આપ્યું છે ને રકમની અંદર તે એમની કિંમત શું થાય એ આપણે અહીંયા શોધવાનું છે બરાબર ચાલો જોઈએ આપણે કેવી રીતે ગણવા તે પદ્ધતિ જોઈ લો પાંચનો એમ ઘાત ભાગ્યા પાંચનો ઋણ ત્રણ ઘાત બરાબર પાંચનો પાંચ ઘાત આ આપણી રકમ છે હવે જુઓ આધાર સરખા પાંચ પાંચ ભાગાકાર એટલે ઘતનું શું કરવાનું બાદ બાકી કરવાની બરાબર છે તો એમ માઇનસ માઇનસ ત્રણ બરાબર પાંચનો પાંચ ઘાત આ તો ખબર પડી આ તો એમનું એમ જ છે ને આમાં શું કર્યું તમે સમજાયું એમ ઓછા માઇનસ ત્રણ ઘાત એટલે પાંચનો એમ વત્તા ત્રણ ઘાત થઈ જાય માઇનસ માઇનસ પ્લસ એમ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ રેજ ટુ ફાઇવ સમજ પડી હવે આધાર તો બંનેના સરખા જ છે ને પાંચ પાંચ એનો મતલબ કે આપણે ગાતાંકને સરખાવીએ પાંચ પાંચ સરખા તો એમ પ્લસ થ્રી ઇઝ ટુ ફાઇવ કહેવાય એમ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ તો એમ ઇઝ ટુ માઇનસ થ્રી પ્લસ થ્રી છે ત્યાં બધા આવી જાય એટલે માઇનસ થ્રી તો એમ ઇઝ ટુ ટુ ખ્યાલ આવી ગયો તો ક્વેશ્ચન નંબર ફાઇવમાં એમની કિંમત કેટલી આવે બે આવે બરાબર છે ચાલ એટલે એમ દાખલા ઇઝી છે પાછા મહેનત પુષ્કળ કરવી પડશે ચાલો છઠ્ઠો દાખલો છઠ્ઠાની અંદર પણ બે દાખલા આપ્યા છે એની પણ કિંમત શોધવાની છે અને સાતમો દાખલો છે સાદુ રૂપનો એની અંદર કિંમત નહીં શોધો તો ચાલશે કારણ કે પહેલાં દાખલામાં ટી આપ્યું છે અને બીજા દાખલામાં તો સંખ્યા આપી છે ચાલો બધા તો ચોપડી વગર જ બેઠા હશે ને એટલે આ શું બોલી ગયા એ કોઈને સમજ પડી હશે નહીં કારણ કે ચોપડી કોણ લઈને બેસે

પહેલાં કાઉશની વાત કરીએ એક તૃતીયાંશનો ઋણ એક ઘાત એનો મતલબ કે ત્રણનો એક ઘાત થઈ જાય હવે ધ્યાન આપજો એક એક સ્ટેપ હું ઓછું કરું છું કારણ કે દાખલો હવે ખસ્સો લાંબો થવાનો તો હવે પેલું સ્ટેપ નહીં ગણાય કયું સ્ટેપ નહીં ગણાય મેં માઇનસ ઘાત છે તેને પ્લસ કરી નાખી જો તો આપણે એકના છેદમાં લઈ જઈએ એક તૃતીયાંશ તે ત્રણ થઈ ગયું એટલે ત્રણનો એક ઘાત ઓછા ચારનો એક ઘાત અને એના કાઉસમાં માઇનસ વન ઘાત તો છે જ ત્રણનો નો એક ઘાત એટલે ત્રણ ચારનો એક ઘાત એટલે ચાર એનો માઇનસ એક ઘાત તો છે જ માઇનસ એકનો માઇનસ એક માઇનસ એકનો માઇનસ એક ઘાત હવે જુઓ આ માઇનસ એક ઘાત છે ને એને પાછું ધનમાં ફેરવો એટલે એકના છેદમાં ઋણ એકનો એક ઘાત ખ્યાલ આવે છે ઋણ એક ઘાત આ ઋણ એક આધાર અને ઋણ એક ઘાત તો આ ઋણ એકને ધન બનાવવા માટે એકના છેદમાં એને લઈ જવા પડે તો ઋણ એકનો એક ઘાત તો એકના છેદમાં ઋણ એક કેમ ઋણ એક કારણ કે ઋણ એકનો એક ઘાત ઋણ એક એટલે આનો જવાબ આવ્યો ઋણ એક ખ્યાલ આવે છે ને ફરીથી દાખલો ગણી જોજો સમજી સમજીને અને નહીં ખબર પડે તો મારો વિડીયો બે થી ત્રણ વખત જોઈ લેવાનો ચાલો પાંચ નો ઋણ સાત ઘાત ગુણિયા આઠ નો ઋણ ચાર ઘાત બંનેઓમાં ઋણઘાત છે ઋણઘાતને ધન બનાવીએ ના કેમ નહીં ખબર હું બીજી કરું ને તો મને આધાર સરખા દેખાય કઈ રીતે જુઓ અષ્ટમાંશનો સાત સાતઘાત ગુણ્યા આઠ પંચમાંશ છે ને એનો ઋણઘાત છે તો ઋણઘાતને ધન બનાવવા માટે હું આને પાંચ અષ્ટમાંશ કરી દઈ શકું ચાલે કે નહીં જો તમને એવું લાગે ને કે ના ટીચર મારે આવી રીતે દાખલો નથી ગણવો મારે તો તમે જે પહેલાં મને કરાવ્યું ને એકના છેદમાં લઈ જવાનો તે જ દાખલો ફાવે તો મને કોઈ વાંધો નથી એ જ રીતે દાખલો ગણો બરાબર ને કોઈ પણ રીતે ગણી શકાય આ તો હું તમને બીજી મેથડ આપું છું તમે પરીક્ષામાં કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો તો પાંચ અષ્ટમાંશનો ચાર ગાથ બરાબર છે હવે પાંચ અષ્ટમાંશનો ઋણ સાત વધતા ચાર આ ગાથે આવી ગયું આધાર સરખા બનાવી દીધા છે મેં આધાર સરખા

પચીસ ગુણ્યા ટીનો ઋણ ચાર ઋણ ચાર ઘાત છેદમાં પાંચનો ઋણ ત્રણ ઘાત ગુણ્યા દસ ગુણ્યા ટીનો ઋણ આઠ ઘાત આવું કંઈક આપ્યું છે પણ જોતાની સાથમાં આપણને એટલું ખબર પડી જાય કે પાંચ આધાર છે આમાં દસ એટલે પણ પાંચ આવવાના આમાં પચીસ એટલે પણ પાંચ આવવાના અને આ ટી ટી તો છે જ એને પણ ઉપર નીચે કરી દઈએ કારણ કે ઋણ ઘાતંકમાં આવે છે એટલે આટલું રકમ જોઈને આપણને થોડો ઘણો ખ્યાલ આવવા માંડવો જોઈએ બરાબર છે હવે જુઓ એક વસ્તુ તમને બીજું કહેવાનું રહી ગયું કે આગળ જ્યારે મેં થિયરી કરાવેલી ને ત્યારે તમને લોકોને એવું લાગી ગયું હશે કે ટીચર બહુ અઘરું છે આ વસ્તુ તો પણ જુઓ હવે તમે દાખલા ગણવા માંડો ને અને તે પણ જાતે દાખલા ગણશો ને ત્યારે આ ચેપ્ટર તમને વધારે ઇઝી લાગશે દાખલા ઇઝી લાગશે એટલે કે થિયરી કરતાં આપણે દાખલા પર વધારે ધ્યાન આપવાનું હોય છે ચાલો જોઈએ પચીસ ગુણ્યા પાંચનો ત્રણ ઓ ટીચર આ બદલાઈ ગયું પાંચનો ત્રણ ઘાત અંશમાં કેવી રીતે આવ્યો તો આપણે રકમમાં જઈએ ને તો પાંચનો ઋણ ત્રણ ઘાત છે એ અંશમાં આવી ગયો એટલે ધન થઈ ગયું તો ટી નો ઋણ ચાર ઘાત ક્યાં ચાલ્યો જાય નીચે ચાલ્યો જાય હે ને તો એ પણ તો માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો નીચેથી ઉપર શું આવી જાય ટી નો આઠ ઘાત આવી જાય એટલે આ બધી વસ્તુ જોવાની જો ટીનો ચાર ઘાત નીચે ગયો નીચેનામાંથી બે જણ ઉપર આવ્યું પાંચનો ત્રણ ઘાત ને ટી આઠ ઘાત આટલું ખબર પડી ગયું આ સ્ટેપમાં ચાલો પચીસ એટલે પાંચનો વર્ગ થાય બરાબર ગુણ્યા તો છે જ ટીનો આઠ ઓછા ચાર આ ક્યાંથી લઈ આવ્યા હા તો ટીનો આઠ ગાટ અને ટીનો ચાર ઘાત ભગાકાર છે ને ભગાર એટલે ભગાકાર એટલે કરવાની બાદ બાકી તો આઠ ઓછા ચાર પાંચનો કેટલો ઘાત આવે ખબર ત્રણ ને બે પાંચ પાંચનો પાંચ ઘાત ઓછા એક ગાત આ એક ગાત ક્યાંથી આવ્યો ઓછા નીચેથી આવ્યો આ પાંચનો એક ગાત છે ને દસ છે ને એને મેં પાંચ દુ દસ બનાવી દીધા છે એટલા માટે આવ્યો આ એટલે બે ને ત્રણ પાંચ પાંચમાંથી એક બાદ કરો ટીનો ચાર ગાત ટીનો ચાર ગાત તો ખબર પડી ને આઠમાંથી ચાર જાય તો ચાર થી છેદમાં બે પાંચ દુ દસ પાંચ તો વપરાઈ ગયો બે વહી જા વહી જા એટલે પાંચનો ચાર ગાત ગુણ્યા ટીનો ચાર ગાત છેદમાં બે પાંચ નો ચાર ઘાત છસો પચીસ પાંચ પચા પચીસ પડે તો આ પ્રમાણે સાદું રૂપ આપવાનો દાખલો ગણાય એની અંદર પેલું અજ્ઞાત સંખ્યા હતી એટલે એની કિંમત શોધી શકાય નહીં હવે બીજો દાખલો જુઓ બીજા દાખલામાં પણ સેમ આવવું જ છે બધું જુઓ ઋણ ઘાત આપેલો છે ને કંઈ એકસો પચીસ આપ્યા છે તો એકસો પચીસ ને છ ને બધાના છે ને અવયવ જ પાડી દેવાના અવયવ પાડો એટલે તમને આગળ ઘાત આધાર સરખા મળી જાય દસ છે તો એના પણ અવયવ પાડી દેવાના એકસો પચીસ ને પણ ફેરવી નાખવાનું આવું બધું કરવાનું છે ચાલો આગળ જઈએ આ ત્રણ નો ઋણ પાંચ ઘાત ક્યાં ચાલ્યો ગયો હશે નીચે દસ નો ઋણ પાંચ ઘાત ક્યાં ગયો નીચે એકસો પચીસ કાં ગયા કસેસો પચીસ નથી મોકલવાના એટલે ઉપરનું અંશનું બધું કામ પતી ગયું આ પાંચ નો ઋણ સાત ઘાત ક્યાં ચાલ્યો જાય અંશમાં છ નો ઋણ પાંચ ઘાત અંશમાં આ સ્ટેપમાં ખબર પડી ગઈ આગળ એકસો પચીસ છે ને એટલે પાંચનો ઘન પાંચ પચામ પચીસ પચીસ પંચા એકસો પચીસ પાંચનો ઘન ગુણ્યા પાંચનો સાત ઘાત ગુણ્યા છ છે ને એટલે બે ગુણ્યા ત્રણ ફેરવી નાખ્યું એનો પાંચ ઘાત કેમ કારણ કે છ તો કોઈનો આધાર નથી ને પણ છને ફેરવી નાખીએ ને તો ત્રણનો આધાર મળી જાય આપણને છે ને એટલા માટે છના અવયવ પાડવા પડે બે ગુણ્યા ત્રણ હવે જુઓ પાંચનો દસ ઘાત ત્રણ ને સાત દસ ઘાત ઘાત ઘાતાંકના નિયમો એકદમ પરફેક્ટ આવડી જવા જોઈએ હે ને ત્રણ ને સાત દસ પાંચનો દસ ઘાત ગુણ્યા બેનો પાંચ ઘાત ગુણ્યા ત્રણનો પાંચ ઘાત છેદમાં ત્રણનો પાંચ ઘાત ગુણ્યા બેનો પાંચ ઘાત ગુણ્યા પાંચનો પાંચ ઘાત આ બધું કાથી આવે છે પાંચ ઘાત છે તે બંનેવને લાગે આ પાંચ ઘાત છે તે બંનેવને લાગે અને આ ત્રણ ને સાત દસ હવે જોજો પાંચનો દસ ઘાત ગુણ્યા આ પાંચ ગાત છે તેમ મેં કીધું તેમ બધાને લાગી ગયું તે સ્ટેપમાં સમજ પડી ગઈ હવે પાંચ નો દસ ઘાત તો નીચે પણ પાંચ ઘાત છે નીચે એટલે છેદમાં છેદ એટલે ભાગાકાર તો બાદ બાકી કરવાની આવે એટલે પાંચ નો દસ ઓછા પાંચ ઘાત હવે જોજો બે નો પાંચ બે નો પાંચ તો જીરો જ થઈ જવાનો છે અહીંયા પણ બે નો પાંચ ઘાત છે અહીંયા પણ પેનો બે નો પાંચ ઘાત છે એવું જ આમાં પણ છે ત્રણ નો પાંચ ઘાત ત્રણ નો પાંચ ઘાત છે ને તો પાંચનો પાંચ ઘાત રહેશે હવે ગુણ્યા બેનો ઝીરો ઘાત ત્રણનો ઝીરો ઘાત બેનો ઝીરો ઘાત એટલે એક અને ત્રણ નો ઝીરો ઘાત એટલે એક અને પાંચનો ઘન પાંચનો ઘન જો તમારે કરવું હોય તો પાંચ પચામાં પચીસ પંચા એકસો પચીસ અને છસો પચીસ ગુણ્યા પાંચ પણ કરવા પડે પણ અહીંયા શું પૂછ્યું છે ખાલી એવું પૂછ્યું છે કે સાદું રૂપ આપો એટલે આપણે તેની કિંમત શોધતા નથી તો અહીંયા તમારું સ્વાધ્યાય બાર પોઈન્ટ એક કમ્પ્લીટ થયું છે હવે આપણે નવો ટોપિક ભણીએ નાની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવામાં ઘાતાંકનો ઉપયોગ ચલો હું તમને છે ને તે હવે નોટમાં બતાવું અરે ચોપડીમાં બતાવું એટલે નોટ લઈ લઉં છું અને ચોપડી મૂકું છું બરાબર ચોપડીની અંદર પણ છે ને મેં પેન્સિલથી બધાને દર્શાવ્યા છે એવું તમને બતાવું દેખાયું નાની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવામાં ઉપયોગ હવે ચાલો નીચેના તથ્યોનું અવલોકન કરો ચાલો અત્યારે હું તમને આ ઘાતાંક સ્વરૂપનો નથી સમજાવતી હમણાં ખાલી આપણે અવલોકન કરીએ પૃથ્વીનું સૂર્યથી અંતર આશરે હવે આ તો હું એમ જ બોલી જાઉં ને વન ફાઈવ ઝીરો 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 મીટર છે આ બહુ મોટી સંખ્યા કહેવાય કે જેને આપણે વાંચવામાં તકલીફ પડે છે પ્રકાશની ઝડપ ત્રણ ઝીરો 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 મીટર પર સેકન્ડ છે આ તો હજુ પણ કદાચ વંચાઈ શકે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એવું વાંચી શકીએ પણ ભાગે આવી જે મોટી સંખ્યા હોય તેને વાંચવામાં અને લખવામાં આપણને શું થાય જરા તકલીફ પડતી હોય છે ધોરણ સાતના ગણિતના પાઠ્યપુસ્તકની જાડાઈ વીસ મિલીમીટર છે હવે આ પછી એકદમ નાની સંખ્યા થઈ ગઈ વીસ મિલીમીટર એટલે કે એટલું નાનું આપણે તો કેટલા મોટા મોટા એકમો ભણતા હોઈએ મીટર સેન્ટીમીટર કિલોમીટર અને આ શું છે મિમી મિલીમીટર એવું એકદમ એકદમ નાનો એનો એકમ છે મીમી રક્તકણોનો સરેરાશ વ્યાસ ઝીરો પોઈન્ટ ઝીરો 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 સાત મીટર છે જોયું તો આ રક્તકળોને એ બધાની વાત આવીએ તો એકદમ વળી નાની સંખ્યા થઈ ગઈ છે ને મનુષ્યના વાળની જાડાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ સેન્ટીમીટરથી ઝીરો પોઈન્ટ ઝીરો એક સેન્ટીમીટરની વચ્ચે હોય છે આ પણ હજુ તો ઝીરો પોઈન્ટ જ છે એટલે આ સંખ્યા પણ એટલી બધી મોટી તો કહેવાય જ નહીં ભલે તમને લોકોને વાંચતા આવડતી હોય પણ આ સંખ્યા કેવી છે એકદમ નાની સંખ્યા છે પૃથ્વીનું ચંદ્રથી અંતર આશરે થ્રી એટ ફોર ફોર સિક્સ સેવન ઝીરો 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 મીટર છે હવે આ બધું ગ્રહોને ઉપગ્રહોને પૃથ્વીચંદ્રની વાત આવે એટલે એ તો બહુ બધું અંતર આવે એટલે એ અંતર બધું આવું જ આવે જોયું ને પૃથ્વીનું સૂર્યથી અંતર પૃથ્વીનું ચંદ્રથી અંતર છે ને આવું બધી વસ્તુ હા તો એનો મતલબ કે આ સંખ્યા મોટી સંખ્યા છે આ પછી નાની સંખ્યા આવી જો વનસ્પતિ કોષનું માપ ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન ટુ સેવન ફાઈવ મીટર છે સૂર્યની સરેરાશ ત્રીજ્યા સિક્સ નાઇન ફાઈવ ઝીરો 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 કિલોમીટર છે ને આવું બધું આવે છે ને તો આની પરથી કેવા શું મારે અરે હજુ બે તો છે બાકી રહીએ બે કા ત્રણ ચાર બાકી છે બુસ્ટરમાં બળતણનું દ્રવ્યમાન ફાઈવ ઝીરો થ્રી સિક્સ ઝીરો ઝીરો કિલોગ્રામ છે આ બધી વસ્તુ છે ને પછી આપણને પોઈન્ટમાં ઘાતમાં ફેરવવાની આવશે આ સ્વાધ્યાયમાં આપેલું જ છે જો આ પ્રમાણિત કરવામાં આપ્યું છે બરાબર એવું તમને પ્રશ્ન અત્યારે જ કરાવી દેવા કાગળના ટુકડાની જાડાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સિક્સ સેન્ટીમીટર છે કોમ્પ્યુટર ચીપના એક તારનો વ્યાસ ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ સેન્ટીમીટર છે અને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો ઉડતાલીસ મીટર છે હવે આટલું બધું ટીચર બોલી ગયા તો આપણને શું સમજાવવાના છે એ હવે અહીં આપણે જોઈએ આપણે જોઈશું કે અહીં બહુ જ ઓછી સંખ્યાઓ છે જેને આપણે વાંચી શકીએ બરાબર ને ટીચર જ વાંચતા નહીં આવડતો પછી આપણને ક્યાંથી આવડે એવું થાય ને હા તો પછી સંખ્યા એટલી બધી મોટી છે અને મોટી હોય કે નાની હોય અત્યારે આપણે ભણવાનું શું છે આ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય તે અત્યારે સમજવાનું છે બરાબર આપણે જોઈ શકું કે બહુ જ ઓછી સંખ્યાઓ જેને આપણે વાંચી શકીએ છીએ કે ભાઈ વીસ મિલીમીટર આઠ હજાર આઠસો મીટર છ લાખ પંચાણું હજાર કિલોમીટર અહીં આ બહુ મોટી સંખ્યા છે આ બહુ નાની સંખ્યા છે હવે ઉપરોક્ત વિધાનોમાંથી આવવી બહુ જ મોટી અને બહુ જ નાની સંખ્યાઓ શોધો અને આપેલ કોષ્ટકમાં લખો અહીંયા આપણે ફેરવી દેવાની છે સંખ્યાઓને બહુ જ મોટી સંખ્યા હોય ને તેને આમાં લખવાની નાની સંખ્યાને આમાં લખવાની આપણે જોઈ લીધું છે આમાં એટલે એ અગત્યનું નથી લખો નહીં લખો ચાલશે અત્યારે આપણે જે સમજવાનું છે તે અને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય એનો મતલબ કે આ પ્રશ્ન તમારે કરવાનો નથી આપણે ભણવાનું છે આ આગળના ધોરણમાં આપણે શીખ્યા કે બહુ જ મોટી સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય હવે આવું આવેલું મને નથી યાદ સાતમામાં આવેલું આવું પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનું ખબર નહીં હવે આવેલું હશે તો આવેલું હશે નહીં આવેલું હશે તો કંઈ નહીં અત્યારે તમે ભૂલી ગયા હશે તો યાદ કરાવવા માટે હું તો છું જ ચાલો હવે આપણે બહુ મોટી સંખ્યા છે તેને ફેરવીએ અને આ નાની સંખ્યા બંનેના એક એક ઉદાહરણ એ છે આ મોટી સંખ્યા છે આ એકદમ નાની સંખ્યા છે તો કઈ રીતે થાય જુઓ પ્રમાણિત સ્વરૂપ હોય ને તો આવી રીતે લખવાનું એક જ આ પોઈન્ટ આવે ને તો અહીં ડાઇ બાજુ પર એક જ સંખ્યા રાખવાની એટલે કે પોઈન્ટની ડાઇ બાજુ પર એકમનું જ સ્થાન ફક્ત હોવું જોઈએ બાકીનું બધું પોઈન્ટની આ બાજુ જાય એટલે આપણે અહીંયા પોઈન્ટ કાં મૂકવાનો એક અને પાંચની વચ્ચે અહીંયા પોઈન્ટ મૂકો તો આ કેટલી વસ્તુ રહી ગયું કેટલા આંકડા લઈ રહી ગયા તે આપણે જોવાનું જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે આવે દસનો અગિયાર ઘાત આ યાદ રાખજો આની કોઈ બીજી ટેકનિક જ નથી અને યાદ જ રાખવું પડશે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પોઈન્ટ લખો ને તેની ડાવી બાજુ પર ફક્ત એક જ અંક આવશે એની જમણી બાજુ પર અંક આવે અને એની સાથે દસનો ઘાત આવે અને પ્રમાણિત સ્વરૂપમાં લખેલું કહેવાય આ તો ધન સંખ્યા છે એટલે કે મોટી સંખ્યા છે એટલે દસનો ઘાત આવે છે જ્યારે પોઈન્ટ વગરની મોટી સંખ્યા હોય ત્યારે દસનો ઘાત ધન આવે હવે જ્યારે આવી પોઈન્ટવાળી સંખ્યા હશે ને ત્યારે દસનો ઋણ ચાર ઘાત અરે ઋણ ચાર ઘાત નહીં ઋણ ઘાત આવશે એમ કહું છું હમ હવે જુઓ પોઈન્ટ અહીંયા છે ને અત્યારે આપણે તો પોઈન્ટ આ બાજુ નહીં જોઈએ આ બાજુ જોઈએ કીધું ને અત્યારે આવી રીતે લખવાનું વન તો અહીંયા સાત પછી અહીંયા પોઈન્ટ આવવો જોઈએ તો સાત ગુણ્યા એવું લખાય શું લખાય સાત ગુણ્યા જો બીજી રીતે પણ તમને અહીંયા સમજાયું છેદ બધી દસ માં આવી જવાનું એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ખ્યાલ આવે છે આપણે પોઈન્ટ વાળી સંખ્યા લખીએ છીએ ને કે ઝીરો પોઈન્ટ ત્રણ તો ત્રણ ના છેદમાં દસ ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ તો પિસ્તાળીસ ના છેદમાં સો તો પોઈન્ટ પછી જેટલા હોય તેટલા નીચે લખી દેવાના એટલે કેટલો ઘાત આવ્યો એક બે ત્રણ ચાર પાંચ છ દસ નો છ ઘાત તો દસ નો છ ઘાત છેદમાં છે એટલે એને માઇનસમાં થાય ને દસ નો ઋણ છ ઘાત તો હું તમને ટૂંકમાં એવું સમજાવી દઉં કે જો પોઈન્ટ અત્યારે અહીંયા છે અને તમે અહીંયા લાવ્યા કારણ કે અહીંયા સાત લખા ને તો કેટલા પોઈન્ટ ખર્ચતા એક બે ત્રણ ચાર પાંચ છો ઘાત કરી નાખવાનો ઋણ ઘાત આવે અને પોઈન્ટ વગરની મોટી સંખ્યા હોય ને તો ધનઘાત આવશે એટલું ધ્યાન રાખજો હવે ચાલો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સટીન સિક્સટીન છે એટલે વન પોઈન્ટ છ તો થયા જ તમારે પોઈન્ટ કાં લખવાનો છે એક અને છ ની વચ્ચે અહીંયા લખવાનું તો કેટલા ખૈસા એક બે અને ત્રણ ખૈસા ને દસ નો ઋણ ત્રણ ગાત આવી ગયા કે નહીં આ બધી ગણતરીની આપણને જરૂર જ નથી એ તો આપણને સમજાયું છે ઓકે પણ પરીક્ષામાં સ્વાધ્યાય પોથીમાં કે પ્રયત્ન કરોમાં સ્વાધ્યાયમાં બધી જ જગ્યાએ તમારે આના પરથી ડાયરેક્ટ જવાબ જ લખવાનો આવશે સમજ પડે છે આ વસ્તુ ખ્યાલ આવશે તો વન પોઈન્ટ સિક્સ આ બાજુ ગણવાના એક બે અને ત્રણ એક પોઈન્ટ છ ગુણ્યા દસ નો ઋણ ઘાત હે ચાલો હવે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો ચાલો અત્યારે આના જવાબ છે ને આનો આનો જવાબ આવી રહ્યો હું બંધ કરી દઉં છું અત્યારે તો ભાઈ જોયા કરો ને ચાલો આમાં દસ નો ઋણ ઘાત આવશે કે દસ નો ધન ઘાત આવશે તે મને કહો પહેલા કેટલો આવે બરાબર બોલો બોલો ગ્રીન લાઇટ થાય છે ધીરે ધીરે હા દસનો ઋણઘાત આવવાનો કેમ કારણ કે વાળી સંખ્યા છે પોઈન્ટવાળી સંખ્યા હોય તો એ એકના છેદમાં જાય અત્યારે આપણે અહીંયા સમજ્યા તેમ બરાબર ને હવે જો મારે પોઈન્ટ કાં લખવાનો ખબર મેં તમને એવું કીધેલું કે દશાંશની ડાબી બાજુ તો એક જ એકમનો જ સ્થાન આવવું જોઈએ એટલે પાંચ અહીંયા આવે અરે પોઈન્ટ અહીંયા આવે પાંચ પોઈન્ટ ચોસઠ પાંચ પોઈન્ટ ચોસઠ પોઈન્ટ અહીંયા લાવ્યા ને કેટલું ખૈસા એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલું ખૈસા સાત એકમ ખાઈ ને તો લખ્યો છે પાંચ પોઈન્ટ ચોસઠ ગુણ્યા દસ નો ઋણ સાતગાત ખ્યાલ આવશે હા નહીં તો પછી નોટમાં બતાવ નોટમાં પણ કહ્યું કારણ કે તમને લોકોને અહીંયા પછી કદાચ આ પેન્સિલથી લખ્યું છે ને તો ની પણ દેખાય તો આ પ્રયત્ન કરો જે છે એ તો મેં નોટમાં કર્યું છે તો હું તમને નોટની અંદર જ બતાવું છું હે ને ચાલો દેખાયું બરાબર હવે એકવીસ વાળું અત્યારે આને બંધ કરી દઈએ ઝીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આટલું બધું છે આપણે પોઈન્ટને અહીંયાથી અહીંયા લઈ જવાના છે બે પોઈન્ટ એક એટલું તો સમજ પડી બે પોઈન્ટ એક આવ્યું અહીંયાથી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા આવ્યા દસનો ઋણ છ ઘાત છે ને ઝીરો આવે ને એટલે આપણે પોઈન્ટમાં જ અરે ઝીરો ઝીરો પોઈન્ટ આવે ને એટલે દસનો ઋણ ઘાત આવે ધ્યાન રાખવાનું હવે આ બંનેમાં દસનો ધન ઘાત આવશે કેમ કારણ કે આ મોટી સંખ્યા છે આ નાની સંખ્યા છે નાની સંખ્યા હોય તો દસનો માઇનસ ઘાત અને મોટી સંખ્યા હોય તો દસનો ધન ઘાત આવશે હવે જુઓ બસો સોળ એક બે ત્રણ ચાર પાંચ મીંડા છે તો આપણે લખવાનું બે પોઈન્ટ સોળ આંકડામાં બે પોઈન્ટ સોળ બે પોઈન્ટ સોળ લખું પછી અહીંયા પોઈન્ટ લેખા ને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસનો સાત ઘાત છે ને હવે આગળ અહીંયા વન પોઈન્ટ ફાઈવ ટુ ફોર અહીંયા પોઈન્ટ તો લખી જ દેવાનો દશાંશ સિંહની ડાબી બાજુ ફક્ત એકમનું અંક એટલું ધ્યાન રાખજો બાદ પછી જે હોય તે બધું જ લખી દેવાનું વન પોઈન્ટ ફાઈવ ટુ ફોર અહીંયા પોઈન્ટ લખો છો આપણે વન પોઈન્ટ કેટલું ખિસ્સા એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસનો સાતગાત ખ્યાલ આમથી પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા પણ સાત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા અહીંયા એટલે આમાં આવ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ હે ને આમાં પણ આ બાજુ આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત યાદ રહેશે આવું એટલે આ એકદમ લોજિકવાળી વસ્તુ છે પ્રેક્ટિસ કરશો તો આવડશે આની અંદર બીજી કોઈ ગણતરી આની આવવાની જ નથી ચલો હવે પ્રશ્ન બે પ્રશ્ન બે માં એવું જ આપ્યું છે કે આગળ આપેલ તથ્યોમાં દર્શાવેલ સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપે લખો પ્રમાણિત સ્વરૂપે લખો એટલે શું હમણાં મેં જે આ કરાયું છે તે હે ને હવે એને હું પણ નોટમાં બતાવું ને ચાલો આખું ને આખું મેં વાક્ય નથી લખું પણ એમાં જે સંખ્યા આપી છે તે લખી દીધી છે અત્યારે આ બધું ઢાંકી દઉં છું વન ફાઈવ ઝીરો 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 મીટર હવે જોજો આવું આખું વાક્ય આપેલું હોય ને તેમાં એકમ આપેલું હોય તો એકમ પણ તમારે લખવાનો મારે શું કરવાનું છે પોઈન્ટ અહીંયા લખવાનો છે વન પોઈન્ટ ફાઈવ લખાય ને પોઈન્ટ અહીંયા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આવી ગઈ દસનો અગિયાર ગાય વન પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન રહીઝ ટુ ઇલેવન ચાલો આમાં પણ ધનમાં જ જવાબ આવશે મીટર પર સેકન્ડ એ તમારે લખી દેવાનું રહેશે વાક્ય જે હોય તે વાક્યની સાથે આપણે કોઈ લાગે વળગે નહીં આપણે ફક્ત આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો આમાં તો ખાલી ત્રણ જ આવશે ને ત્રણ પોઈન્ટ એવું કઈ નહીં આવે ત્રણ જ આવશે તો ત્રણ ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રણ ગુણ્યા દસ નો આઠ ઘાત હવે આ હું વીસ મિલીમીટર આને કીધી લખાય બે ગુણ્યા દસ નો એક ઘાત છે ને બે ગુણ્યા દસ નો એક ઘાત હવે જુ આ પાછું પોઈન્ટ વાળું આવ્યું પોઈન્ટ વાળું આવ્યું એટલે દસ નો કેટલો ઘાત આવશે નેગેટિવ માઇનસ ઘાત આવશે સાત પોઈન્ટ અહીંયા પોઈન્ટ આવો ને આ પોઈન્ટ ખસીને અહીં આવવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગુણ્યા દસનો ઋણ છ ઘાત ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો અહીંયા આવ્યું પોઈન્ટ એક બે ત્રણ દસનો ઋણ ત્રણ ઘત ઝીરો પોઈન્ટ ઝીરો વન એકમો ખાસ લખજો સેન્ટીમીટર સેન્ટીમીટર એકમો ખાસ લખજો ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર હવે અહીંયા આવ્યું આમાં તો દસનો ઋણ બે ઘાત આવશે ખાલી છે ને દસનો ઋણ બે ઘાત કારણ કે પોઈન્ટ અહીંયાથી ખસી નહીં આવે છે હવે આ પાછી મોટી સંખ્યા આવી મોટી સંખ્યામાં અમારે તો ઝીરો ઝીરો બહુ ઓછા છે પણ આંકડા આવી પાછે તો શું કરવાનું ટીચર કંઈ નહીં કરવાનું મેં તમને કીધું તેમ જ કરવાનું ત્રણ પછી પોઈન્ટ પછી આ બધા આંકડા તો લખી જ દેવાના ત્રણ પોઈન્ટ એટ ફોર ફોર સિક્સ સેવન બસ આટલું અટકી જવાનું ઝીરો લખવાનું ત્રણ પોઈન્ટ એટ ફોર ફોર સિક્સ સેવન ગુણ્યા દસનો ચાલો ભાઈ દસનો આ ઘાત ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવી ગયું દસનો આઠ ઘાત છે ને આવું છે ઓ આ પાછું પોઈન્ટવાળું આવ્યું અરે પોઈન્ટવાળું એટલે માઇનસવાળું આવ્યું કેવી રીતે કરીએ આપણે લખશું પોઈન્ટ વન પોઈન્ટ અહીંયા આવ્યા ને આ ટુ સેવન તો રહેશે જ વન પોઈન્ટ ટુ સેવન ફાઈવ તો પોઈન્ટ અહીંયાથી ખસીને અહીંયા આવ્યું એક બે ત્રણ ચાર પાંચ દસ નો ઋણ પાંચ ઋણ ક્યારે આવે ને ધન ક્યારે આવે એ તમને હવે બરાબર સમજ પડી ગયેલી હોવી જોઈએ હમ હવે આટલા કિલોમીટર તો સિક્સ નાઇન ફાઇવ ઝીરો બધું છે ને સિક્સ પોઈન્ટ ગુણ્યા દસ નો કેટલો એક બે ત્રણ ચાર પાંચ દસ નો પાંચ ગાત આમાં હવે તમે જાતે જાતે બોલો તો મનમાં બોલશો એટલે મને ખબર તો પડી જવાની છે ફાઈવ પોઈન્ટ ઝીરો થ્રી સિક્સ ગુણ્યા નો ફાઈવ પોઈન્ટ અહીંયા આવ્યા ને એક બે ત્રણ ચાર પાંચ દસ નો પાંચ ઘાત આમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ સિક્સટીન તો વન પોઈન્ટ સિક્સ અહીંયા આવ્યા ને વન પોઈન્ટ સિક્સ પોઈન્ટ અહીંયા આવ્યું એક બે ત્રણ દસ નો ઋણ ત્રણ ઘાત આની અંદર ઝીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ આવું બધું છે ને બોલો 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 અહીંયા પોઈન્ટ આવે ત્રણ ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ દસનો રૂમ છ ઘાત આમાં તો હવે પોઈન્ટ કા મૂકીએ ટીચર કા મૂકીએ કાં અહીંયા મૂકવાનું આઠ પોઈન્ટ તો આઠ પોઈન્ટ એટ ફોર એટ ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી દસનો ત્રણ ઘાત આવે ને તમને એમ થાય કે ઝીરો નથી એટલે દસનો ઘાત નિમવાનો એવું નથી અહીંયા ઝીરો હોય કે નહી હોય તમે પોઈન્ટ અહીંયા મૂક્યું તો આટલા પોઈન્ટ ઘાત લખી દેવાનો આ વસ્તુ તો આ ચેપ્ટર છે એક તો ઋણ ઘાતાંક કારણ કે ઘાતઘાતાંકના નિયમોનો ઉપયોગ કઈ રીતે કરવાનો નિયમો શું છે એ બધી વસ્તુ તમે સાતમા ધોરણમાં ભણીને આવ્યા અહીંયા તમે નવું શું સમજા કે ઋણ ઘાતાંક ઋણઘાતાંકને ધન ઘાતાંકમાં કેવી રીતે ફેરવાય એ તમે નવું સમજા છે અને ખૂબ જ નાની સંખ્યા અને ખૂબ જ મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય તે ભણ્યા આ બે વસ્તુ જ ખૂબ જ અગત્યની છે એટલે આ ચેપ્ટર પૂરું થાય ઓકે ચેપ્ટર પૂરું કાંઈ થઈ ગયું જો તો એક આખું સ્વાધેય બાકી છે હા એ તો બાકી જ છે ને એ હું કરાવું પણ કહેવાની વસ્તુ કે સ્વાધ્યાયમાં તો હવે આ બધી વસ્તુનું પુનરાવર્તન જ ખાલી આપેલું છે બે વસ્તુ જે મેઇન આ ચેપ્ટરમાં કરવાની હતી તે અહીંયા પૂરી થાય છે ચાલો આપણે જરાક ચોપડીમાં જોઈએ ચોપડીમાં આવે છે ને તે કમ્પેરિઝન આપી છે ખૂબ જ નાની અને ખૂબ જ મોટી સંખ્યાઓની સરખામણી આપી છે તો એ વસ્તુ આપણે પહેલાં ચોપડીની અંદર જોઈ લઈએ આ વસ્તુ પણ હું તમને કહું કે પૂછાવાની નથી ખાલી સમજવાની છે સમજવામાં તમારે જોવાનું બહુ બહુ મોટું મોટું આવે ને એટલે કોઈક તો પણ એમ થાય કે મારી બુદ્ધિ આમ કામ કરતી બંધ થઈ જવાની એવું લાગે બહુ જ મોટી અથવા તો બહુ જ નાની સંખ્યાઓની સરખામણી બતાવશે કંટાળશો તમે એટલે સૂર્યનો વ્યાસ એક પોઈન્ટ ચાર ગુણ્યા દસ નો ઘાત મીટર જો આવું હોય ને તો આપણને બોલવાનું પણ સરળ પડે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ ગયેલી સંખ્યા જે હોય તેને આપણને બોલવામાં અને લખવામાં બંને રીતે કેવું થાય છે ઇઝીલી થઈ જાય છે અને પૃથ્વીનો વ્યાસ વન પોઈન્ટ ટુ સેવન ફાઇવ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ સેવન મીટર છે ધારો કે તમે પૃથ્વીના વ્યાસની તુલના સૂર્યના વ્યાસ સાથે કરવા માગો છો એટલે કે સરખામણી કરવાની છે હવે આ તો બંને બહુ મોટી સંખ્યા થઈ ગઈ આનું પરફેક્ટ તો એકદમ નીકળી શકશે જ નહીં તો જોઈએ એટલે કે ભાગાકાર કરવાનો આપણે છે ને તેવું ઉપર સૂર્યનો વ્યાસ લખીએ સાત ઘાત એક પોઈન્ટ ચાર ગુણ્યા દસનો નો નવ ઓછા સાત થઈ ગયા આ તો પેલો ભાગાકારનો નિયમ જ વાપરો નવ ઓછા સાત એટલે એક પોઈન્ટ ચાર ગુણ્યા દસનો વર્ગ આવે તો દસનો વર્ગ એટલે સો અને નીચે એક પોઈન્ટ ટુ સેવન જે લગભગ સો થશે એ લોકોએ પણ લગભગ આપી દીધું કારણ કે અહીંયા વન પોઈન્ટ ફોર અને આ વન પોઈન્ટ ટુ સેવન એટલે એ લગભગ લગભગ નજીક નજીક જ થઈ ગયું તો ગુણ્યા સો એટલે સૂર્યનો વ્યાસ કોના કરતાં વધારે છે પૃથ્વીના વ્યાસ કરતાં વધારે છે એ સૂર્યનો વ્યાસ વધારે છે પૃથ્વીનો વ્યાસ ઓછો છે કેટલા ગણો લગભગ સો જેટલો એવું અંદર એ પૂછે સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા સો ગણો છે આવી રીતે સરખામણી કરી આપણે છે ને હવે આ તો ખૂબ મોટી સંખ્યાએ સરખામણી કરી આપણે નાની સંખ્યાની સરખામણી પણ આ જ પ્રમાણે કરી શકીએ છીએ જુઓ ઝીરો પોઈન્ટ આ બધું છે માપ ધરાવતા રક્તકળોની તુલના ઝીરો પોઈન્ટ મિલીમીટર માપ ધરાવતા વનસ્પતિ કોષ સાથે કરીએ એક છે રક્તકણ બીજું છે વનસ્પતિ કોષ તો રક્તકણનું માપ આપ્યું છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ તો આપ આવે સાત ગુણ્યા દસ નો ઋણ છ ઘાત અને અહીંયા આવે પ્રમાણિત સ્વરૂપમાં તો ફેરવવાનું આપણને આવડી જ ગયું છે એટલે સાત ગુણ્યા એક અહીંયા આવ્યું ને પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ દસ નો છ ઘાત અને વન પોઈન્ટ ટુ સેવન ફાઈવ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ બરાબર ને ગુણ્યા દસ નો ઋણ પાંચ ઘાત આટલું આવડું હમ એટલે આ તો પેલું આગળનું મેં રિવિઝન કરાયું તે છે હવે એનું આ કમ્પેરિઝન જુઓ સાત ગુણ્યા દસ નો ઋણ છ ઘાત ઉપર આ નીચે આ ભાગાકાર છે એટલે સરવાળો થશે ઋણ છ ઓછા ઋણ પાંચ છે ને ભાગાકાર એટલે અરે ભાગાકાર તો બાદ થાય સોરી મેં તમને આગળ શું કીધું સરવાળો થયો એવું બોલાઈ ગયું બાદ થાય માઇનસ સિક્સ માઇનસ માઇનસ ફાઈવ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ સિક્સ પ્લસ ફાઈવ એટલે માઇનસ વન થાય આ માઇનસ વન સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ વન વન ટુ સેવન હવે આ દસનો ઋણ એક ગાંધી એકના છેદમાં જાય ને એટલે એ પાછો ઝીરો સાત લખી દીધું અને આ વન ટુ સેવન ફાઇવ છે ને એ બસો પંચોતેર છે ને આ સાત તો સાત એટલે આગળનામાં એક ઝીરો પોઈન્ટ સેવન ને વન પોઈન્ટ થ્રી એટલે ડબલ જેટલી અડધા જેટલી થઈ આશરે આ બધું આશરે આશરે જ છે એટલે રક્તકણનું કદ વનસ્પતિ કોષના કદ કરતા અડધું છે આ ગણતરી આપણને કોઈ પરીક્ષામાં પૂછવાનું નથી પણ આમાં શું ટોપિક શું સમજીએ છીએ આપણે કે ખૂબ જ નાની અને ખૂબ જ મોટી સંખ્યાઓની સરખામણી કરવા માટે પણ આ પ્રમાણે આપણે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીએ છીએ હા હવે જુઓ તો સરવાળા કરવા જેટલું પણ સરવાળામાં સરવાળા માટે પણ આવે આવું આનો ઉપયોગ પૃથ્વીનું દ્રવ્યમાન આટલું અને ચંદ્રનું દ્રવ્યમાન આટલું તો કુલ દ્રવ્યમાન એટલે કે સરવાળો જ કરવાનો આવે પ્રમાણિત સ્વરૂપે રહેલી સંખ્યાઓને સરવાળો કરતી વખતે સૌ પ્રથમ તેમને સમાન ઘાતાંકવાળી સંખ્યામાં ફેરવીએ જુઓ પાંચ પોઈન્ટ સુડતાલીસ દસ નો ચોવીસ ચાલો અહીંયાથી આપણે રવા દઈએ આ હું તમને કાલે કરાવીશ કારણ કે એમ પણ વિડિયો બહુ લાંબો થઈ જાય ને અમુક લોકોને તો અડધાને બગાસ આવવા માંડ્યા છે હે ને કારણ કે રેડ ઝોન મને તો દેખાય જ ને એટલા માટે બરાબર અહીંયાથી આગળ અને એક નાનુંમથું સ્વાધ્યાય એ આપણે કાલે બીજા વિડીયોમાં જોઈશું ઓકે બાય બાય